नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम उर्वशी मैम छे। आपणे धोरण 7 विषय हिंदी प्रथम सत्रमां पाठ 4 कथनी और करनी आ पाठनी अर्धी समझूती आपणे पार्ट 1 अने पार्ट 2 एटले के भाग 1 अने भाग 2 मां शीखी गया। तो विद्यार्थी मित्रों, हवे बाकी रही गयेलो आ पाठ 4 જે છે એ આપણે પાર્ટ 3 એટલે કે ભાગ 3 માં આપણે શીખીશું। ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે સરસ મજાની સમજૂતી મેળવી કે ત્રણ વાર્તા હતી અને ત્રણે ત્રણ વાર્તાનો બોધ શું હતો કે કથની ઓર કરની કહેવામાં પણ ફર્ક છે અને એ જ કહેલી વસ્તુ આપણે જ્યારે કરવાની હોય છે ત્યારે એમાં પણ ફર્ક જોવા મળે છે। તો હવે આગળ એ જ રીતે જોઈએ કથની ઓર કરની। તો આપણે શીખીશું પાઠ 4 કથની ઓર કરની। બાકી રહી ગયેલો પાઠ 4 આપણે અત્યારે આ ભાગ 3 માં શીખીએ। તો ચલો મિત્રો જોઈએ। કુછ લોગ એસે ભી હોતે હે જો આદર્શ કી બાતે કરતે હે લેકિન જબ ઉન્હે અપના ના પડે તો વે આદર્શ ભૂલ જાતે હે। કુછ લોગ કેટલાક લોકો એવા પણ હોય છે જે આદર્શની વાત તો કરે છે કે કયું સારું કયું ખરાબ કેવી રીતે વર્તન કરવું જોઈએ કેવું વર્તન ખરાબ હોય છે તો આવી બધી વાતો તો કરે છે લેકિન જબ ઉન્હે અપના ના પડે તો વે આદર્શ ભૂલ જાતે હે। જ્યારે એને અમલ કરવાનું આવે છે પોતાને જ એ આદર્શની વાતનો અમલ કરવાનો આવે છે તો એ લોકો આદર્શની વાતો ભૂલી જાય છે। કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આદર્શની વાતો તો કરે છે પણ જ્યારે એને અપનાવવાનો હોય ત્યારે આદર્શને ભૂલી જાય છે। એક દિન એક સજ્જન કે ઘર ઉસકે મિત્ર મિલને આએ એક દિવસ એક સજ્જનને ઘરે તેના મિત્ર મળવા આવ્યા દોનો મિત્ર બાતચીત મેં મગ્ન થે કે કિસીને દરવાજા ખટખટાયા દોનો મિત્ર બંને મિત્ર વાતચીતમાં મગ્ન થે એટલે તલ્લીન હોવું રસપ્રદ હોવું બંને મિત્રો વાતચીતમાં ખૂબ જ તલ્લીન હતા મગ્ન હતા ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો દરવાજા ખટખટાયા દરવાજો ખખડાવ્યો કે આપણી ઘરે કોઈ આવે તો જાહેર છે કે દરવાજો ખખડાવે પછી આપણે ખોલીએ એવી જ રીતે બંને મિત્રો વાતો કરતા હતા તો કોઈએ દરવાજો ખખડાવ્યો ઉન્હોને ખિડકી સે ઝાંક કર દેખા उन्होंने खिड़की से खिड़की एटले बारी झांक कर देखा एटले नजर करीने जोयू बारी बहार जोयू तेमणे बारीनी बहार नजर करीने जोयू बाहर मकान मालिक खड़ा था। बाहर नजर करीने जोयू तो मकान मालिक उभा हता जो पिछले 4 माह का किराया માંગને બાર બાર આ રહા થા પિછલે એટલે પાછળના 4 મહિનાનું છેલ્લા 4 માહ માહ એટલે મહિનો કિરાયા એટલે ભાડું જે છેલ્લા 4 મહિનાનું ભાડું માંગવા વારંવાર આવી રહ્યા હતા મકાન માલિક હતા જે 4 મહિનાનું ભાડું માંગવા આવ્યા હતા અને એ મકાન માલિકે દરવાજો ખટખટાવ્યો उन्होंने अपने बच्चे को समझा कर बाहर भेजा उन्होंने एटले जे भाड़ुआत हता जे सज्जन माणस हता एमने तो एमने शू कह्यु के अपने बच्चे को समझा कर बाहर भेजा तेमना पोताना बाड़क ने समझावीने बाहर मोकल्यो एमना बाड़क ने समझावी अने कीधु के तू बाहर जा अने मकान मालिक जे आव्या छे एनी साथे वात कर તો જોઈએ શું વાત કરવાની થાય છે। જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિકને ઉસે કહા
જ્યારે છોકરો બહાર ગયો ત્યારે મકાન માલિકે એમને કહ્યું, નાનો બાળક જ્યારે બહાર જાય છે ત્યારે મકાન માલિક એમને કહે છે, તુમ્હારે પિતાજી સે કહો કે મેં મકાન કા કિરાયા લેને આયા હું. તારા પિતાજીને તારા પપ્પાને જઈને કહે કે હું મકાનનું ભાડું લેવા આવ્યો છું. હું મકાનનું ભાડું લેવા, કિરાયા એટલે મકાનનું ભાડું, મકાન કા કિરાયા મકાનનું ભાડું લેવા આવ્યો છું. બચ્ચેને તપાકસે જવાબ દિયા. તપાકસે એટલે તરત જ, બાળકે તરત જ જવાબ આપ્યો. પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે. પિતાજીએ કહ્યું છે કે તે ઘરે નથી, અત્યારે ઘરમાં હાજર નથી. આવું પિતાજીએ કહ્યું છે કે મકાન માલિકને જવાબ આપ્યો કે પિતાજી ઘરમાં નથી. તો એ જ વાત બાળકે મકાન માલિકને કરી કે પિતાજી કહ્યું છે કે અત્યારે તે ઘરમાં નથી. બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા. એ બાળકની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યા. ઘર મેં બેઠે મિત્ર કે ચહેરે પર ભી મુસ્કાન આ ગઈ. એનો જે મિત્ર હતો ઘરમાં એમને મળવા આવ્યા હતા, એ મિત્રએ પણ આવી વાત સાંભળી તો ઘરમાં બેઠેલા મિત્ર પણ હસવા લાગ્યા કે બાળકે કેવો જવાબ આપ્યો. જીસે દેખકર વે સજ્જન ભી પાની પાની હો ગયા. પાની પાની હો જાના મતલબ બહુત લજ્જિત હો જાના, બહુત શર્મ આના, એટલે કે એ બાળકના જવાબથી પેલા સજ્જનને પણ શર્મ આવી કે મારા છોકરાએ મકાન માલિકને કેવો જવાબ આપ્યો. અને સાથે સાથે શું હતું કે એમના મિત્ર પણ બેઠા હતા, એટલે બંનેથી એને ખૂબ શરમ આવી. એક સજ્જનને અપને પોતે કો યહ સિખાયા થા કે હમે કભી કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ. એક સજ્જને એમના પોતા, પોતા એટલે છોકરાનો છોકરો, એને એવું શીખવાડેલું હતું કે આપણે કોઈ કામ ખોટી રીતે ન કરવું જોઈએ. હમે કભી કિસી કામ કો ગલત ઢંગ સે નહીં કરના ચાહીએ. આપણે કોઈ કામ ખોટી રીતે ન કરવું જોઈએ. આવું એમના દાદાજી એમના પૌત્રને શીખવતા હતા. સદા અપની બારીકી પ્રતીક્ષા કરની ચાહીએ. સદા એટલે હંમેશા, બારી એટલે આપણો વારો. કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે આપણા વારાની પ્રતીક્ષા કરવી જોઈએ, લાઇનમાં રહેવું જોઈએ. અને જ્યારે આપણો વારો આવે ત્યારે જ આપણે આપણું કામ કરવું જોઈએ. એટલે સદા અપની બારીકી પ્રતીક્ષા કરની ચાહીએ. આપણે હંમેશા આપણા વારાની રાહ જોવી જોઈએ. એક દિને કી વાત હે, એક દિવસની વાત છે. વે જલ બિજલી કે બિલ જમા કરાને ગયે. એટલે દાદાજી અને એના પૌત્ર બે, પાણી બિલ અને વીજળી બિલ, પાણી વેરો અને વીજળીનું આપણે જે લાઇટ બિલ આવે છે ઘરે, એ બંને જમા કરાવવા ગયા. એટલે ટૂંકમાં લાઇટ બિલ ભરવા જાય છે અને એમની સાથે એમનો પૌત્ર પણ જાય છે. સાથ મેં ઉનકા 8 વર્ષીય પોતા ભી થા, એટલે એમનો પૌત્ર પણ એમની સાથે જાય છે. દાદાજી અને એમનો પૌત્ર બંને પાણીનું બિલ અને વીજળીનું બિલ, લાઇટ બિલ, એ બંને ભરવા જાય છે. બિલ જમા કરાને વાલો કી લંબી કતાર દેખ કર વે કોઈ ઉપાય સોચને લગે. બિલ ભરનારાઓની લંબી કતાર, કતાર એટલે લાઈન, લંબી એટલે લાંબી લાઈન, દેખ કર જોઈને વે, વે એટલે દાદાજી, કોઈ ઉપાય સોચને લગે. બિલ ભરનારાઓની લાંબી લાઈન જોઈને તે કોઈ ઉપાય વિચારવા લાગ્યા. દાદાજી હતા એ કંઈક ઉપાય વિચારે છે કે આટલા બધાની વચ્ચે મારો વારો તો ક્યારે આવશે, તો કે હું કંઈક ઉપાય કરી અને
મારું લાઇટ બિલ ભરી લઉં ઝડપથી, જેથી મારો વારો ઝડપથી આવી જાય. ઉન્હોને ખડે હુએ લોગો કો ધ્યાન સે દેખા. તેમણે ઉભેલા લોકોને ધ્યાનથી જોયા. જેટલા લોકો લાઇનમાં ઊભા હતા એ બધાને એમણે ધ્યાનથી જોયા. આગે હી એક પરિચિત વ્યક્તિ ખડા દેખાય દિયા. આગળ જ એક પરિચિત વ્યક્તિ ને દાદાજીએ ઉભેલા જોયા, જે એમની જાન પહેચાનના હતા, ઓળખીતા હતા. તો એ ઓળખીતા વ્યક્તિને દાદાજીએ જોયા. વે તુરંત ઉસકે પાસ ગયે ઓર બોલે. દાદાજી તરત જ એમની પાસે ગયા અને બોલ્યા. શું કહે છે એમને? બેટા, યે બિલ તુમ ઘર પર હી ભૂલ આયે, કે આ બિલ તું ઘરે જ ભૂલીને આવ્યો છે. બેટા, આ બિલ તું ઘરે જ ભૂલીને આવ્યો છે. લો, ઇસકો ભી જમા કરા દો. લો, આને પણ ભરી દો. આ લાઇટ બિલ પણ ભરી દે બેટા, આ તું ઘરે જ ભૂલીને આવ્યો છે. એવો એમને ઉપાય વિચાર્યો. ખરેખર હતું તો પોતાનું જ બિલ, પણ એટલા બધા માણસો લાઇનમાં ઊભા હતા તો એમ કહે કે મારું બિલ ભરીને આવ, અથવા તો આ મારું બિલ પણ સાથે સાથે ભરી દે, તો બીજા લોકો જે છે એ વિરોધ કરે. તો દાદાજીએ ઉપાય વિચાર્યો કે અલે, આ બિલ તારું જ છે અને તું ઘરે ભૂલીને આવ્યો હતો. આવી રીતે ઉપાય વિચારી અને કહે છે એમને કે આ બિલ પણ ભરી દે. વહ વ્યક્તિ કુછ બોલે ઉસસે પહેલે હી બિલ વરાસી ઉસકે હાથ મે થમા દી. વહ વ્યક્તિ, જે પરિચિત વ્યક્તિ હતા, એ કંઈક બોલે એમની પહેલાં જ એ ના પાડે, હા પાડે, એની કંઈ જ રાહ ન જોઈ અને કંઈ પણ બોલે એની પહેલાં જ બિલ પણ આપી દીધું અને રાશિ, રાશિ એટલે પૈસા, બિલ ભરવા માટેની રકમ, રાશિ એટલે રકમ, રૂપિયા, પૈસા, તો એના હાથમાં થમા દે, એને હાથમાં આપી દીધા. તે જે પરિચિત વ્યક્તિ હતા એ કશું કંઈ બોલે એની પહેલાં જ દાદાજીએ શું કર્યું? બિલ અને પૈસા બંને એ વ્યક્તિના હાથમાં આપી દીધા. ઓર એક તરફ જાકર ખડે હો ગયે. અને દાદાજી તે હતા તે એમના હાથમાં બધું મૂકી અને પોતે એક બાજુ જઈ અને ઊભા રહી ગયા. પોતા બાર બાર કહને લગા. એમનો જે છોકરો હતો, એમની સાથે આવેલો હતો, છોકરાનો છોકરો, એ એનો પૌત્ર હતો, એ વારંવાર કહેતો હતો. શું કહેતો હતો? બાર બાર કહને લગા, વારંવારે કહેવા લાગ્યો, દાદાજી લાઈન મેં લગીએ ન, દાદાજી લાઈન મેં લગીએ ન, એટલે દાદાજી લાઈનમાં ઊભા રહો ને, દાદાજી લાઈનમાં ઊભા રહો ને, આવું એમનો જે પૌત્ર હતો એ કહેતો હતો. ઉનકી બાત સુનકર લોગ હસને લગે. એમની વાત સાંભળી અને આજુબાજુના લોકો પણ હસવા લાગ્યા કે પોતે ખોટા ઠર્યા. જ્યારે એમને કહ્યું કે બેટા આ બિલ પણ તું ઘરે ભૂલી ગયો છે, ત્યારે એ લોકોને એમ થાય છે કે આ બિલ એ પેલા સજ્જન માણસનું છે. પણ જ્યારે એમનો છોકરો કહે છે કે દાદાજી લાઈનમાં રહો ને, ત્યારે પોતાનું આ વાત સાંભળી અને દાદાજી પોતે ખોટા ઠરે છે. કઈ લોગ એસે હોતે હૈ જો આદર્શ કી બાતે તો કરતે હૈ પર ઉન્હે અપનાતે નહીં. કેટલાય લોકો એવા હોય છે જેઓ આદર્શની વાતો તો કરે છે પરંતુ તેને અપનાવતા નથી. ઇસ પ્રકાર કા આચરણ અચ્છા નહીં હોતા. આ પ્રકારનું આચરણ, આવું આચરણ સારું હોતું નથી. એસા આચરણ કરને વાલો કો કભી સમ્માન નહીં મિલતા. આવું આચરણ કરનારા જે લોકો હોય છે તેમને ક્યારેય પણ આદર, માન, સન્માન મળતું નથી. વે હસી કે પાત્ર બનતે હે, તેઓ હાસ્ય પાત્ર બને છે. બીજા લોકો એમની હસી ઉડાવે છે. જ્યારે એમનું જૂઠ છે એ બધાની સામે આવી જાય છે ત્યારે એ લોકોમાં હસી પાત્ર બને છે. ઇસીલીએ હમે કથની ઓર કરની મેં સદૈવ સમાનતા રખની ચાહીએ.
એટલા માટે જ આપણે કથની અને કરણીમાં હંમેશા સમાનતા એટલે કે એકતા રાખવી જોઈએ. જેવું આપણે બોલીએ છીએ તેવું જ આપણે કરવું જોઈએ. કથની ઓર કરણી, તમે બોલો છો કંઈક અને જ્યારે એ જ વસ્તુ તમારે જ્યારે કરવાની આવે છે ત્યારે કરો છો કંઈક, તો આવા જે લોકો છે જે બોલે છે પણ અલગ અને કરે છે પણ અલગ, તો આવા લોકો સમાજમાં હસીને પાત્ર બને છે અને સમાજમાં એમને ક્યારે સન્માન મળતું નથી. લોકો શું કહે છે, કહે છે ને કે બોલે છે પણ કંઈક અને કરે છે પણ કંઈક. લોકો આવા માણસોનો ક્યારેય વિશ્વાસ પણ કરતા નથી. તો જો આપણે સમાજમાં સન્માન મેળવવું હોય તો કથની અને કરણીને યોગ્ય રાખવી જોઈએ. હો કથની કરણી એક સમાન, જગ મે મિલતા તબ સમાન. હોય કથની કરણી એક સમાન, જગતમાં ત્યારે મળે છે સમાન. તમને જગતમાં ત્યારે જ સમાન મળે છે જ્યારે તમારી કથની અને કરણી એક સરખી હોય. તો આપણે પણ આ પાઠમાંથી શું બોધ લઈશું કે આપણે પણ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે કથની અને કરણી બંનેને યોગ્ય સમાન રાખવી જોઈએ. આપણે જેવું કહીએ છીએ એ જ કહેલા શબ્દોનું આપણે પાલન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવો સરસ મજાનો આ પાઠ શીખ્યા પછી આપણે હવે થોડું હોમવર્ક જોઈએ. તો સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 કથની ઓર કરણી, જેનો પ્રકાર છે નિબંધ પ્રકાર, અને પેજ નંબર 19 પાઠ 4 એનો પ્રશ્ન 1, 2, અને 3. પ્રશ્ન 1, 2, 3 આ 3 પ્રશ્નો તમારે ઘરે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે અને તમારી બુકમાં પણ લખવાના છે. નમસ્કાર.